રાંધણપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ગામના સરપંચશ્રીની ઉપસ્થિતિમાં પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે શાળા ખાતે નવીન 57 બાળકોને પ્રવેશ પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજે તારીખ 23/6/2022 ગુરુવારના રોજ મહેમદાબાદ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ ધોરણ 1ના બાળકોના પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન શ્રી લવિંગજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય કલ્પનાબેન પટેલ, સી ડીપો રઘુભાઈ રબારી, સીઆરસી ભિલોડ, આદમભાઈ રાજમા સરપંચ, ભરતભાઈ પટેલ ડેલિગેટ તેમજ શાળા પરિવાર અને ગ્રામજનોના સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. 23/6/2022 રોજ મહેમદાસ બે કેન્દ્ર શાળાની અંદર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉજવવામાં આવ્યો, જેમાં 57 બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો. મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય શ્રી અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રજીભાઈ, સીડીપીઓ શ્રી કલ્પનાબેન પટેલ, સીઆરસી રઘુભાઈ, ગામના સરપંચ શ્રી આદમભાઈ તેમજ ડેલિગેટ શ્રી ભરતભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે ખૂબ મહેનત કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો. શું નામ? છગનભાઈ રાઠોડ, ઇન્ચાર્જ મહેમદાસ જે કેન્દ્ર શાળા ગામ મહેમદાવાદમાં શાળા ઉત્સવ પ્રવેશ અને કન્યા કેળવણીનો ખૂબ સારી રીતે આજે ગામ મહેમદાવાદના શાળાના શિક્ષક પરિવારે ખૂબ સારી રીતે આયોજન કરેલું અને આયોજનમાં ભાઈ શ્રી સીઆરસી રઘુભાઈ, કલ્પનાબેન, સીડીપીઓ અને ગામના લોકોએ બધા સાથે મળીને શાળાનું શિક્ષણ કઈ રીતે વધે એવી ભાવના સાથે આજે 57 બાળકોએ પહેલા ધોરણમાં શાળામાં પ્રવેશ આપ્યો છે. એમ વાડી વિસ્તારમાં પણ 14 બાળકોએ અને આંગણવાડીમાં પણ સારી રીતે બાળકોએ એ પ્રવેશ આપ્યા છે અને દાતાઓએ પણ ખૂબ શાળામાં એ બાળકોને કીટ આપી છે, સ્કૂલ બેગ આપી છે અને સુખડી સગર્ભા માતાઓને પણ એ ફ્રૂટનું વિતરણ કરેલ છે. એટલે દરેક ગામના લોકોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો અને બહુ સારી રીતે આ સફળ કાર્યક્રમ કર્યો એ બદલ મહેમદાવાદ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ.